મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પનવેલ નજીક એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. અષાઢી વારી માટે મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસને પનવેલ પાસે અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, 30 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. પનવેલ તાલુકાના પંઢરપુર જઈ રહેલી બસને રાત્રે ગોઝારો અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી. આ દરમિયાન પનવેલ નજીક મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર બસની સામે એક ટ્રેક્ટર અચાનક આવી જતા ડ્રાઈવરે વાહન ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ટ્રેક્ટર સાથે અથડાઈ અને 20 ફૂટ ખાડામાં પડી ગયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા. આ કરુણ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બસમાં મુસાફરી કરી રહેલા 3 લોકો અને ટ્રેક્ટરમાં બેઠેલા 2 લોકોનો સમાવેશ થયો છે. અકસ્માત બાદ 3 કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈ લોનાવાલા લેન ઉપર વાહનોની અવરજવર લાંબા સમય સુધી ખોરવાઈ ગઈ હતી. બસને ક્રેનની મદદથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. અંદાજે 1:15 સુમારાસ પુણે મુંબઈ એક્સપ્રેસ હાઈવેવર પંઢરપુરકડે જનારી એક બસ હતી. ડોંબિવલી પરસરેતીલ ભાવિક એ પંઢરપુરકડે જાત હોતે તે એક્સપ્રેસ હાઈવેવર એકા ટ્રેક્ટરલા આદળું ત્યાંમધ્ये અપઘાત ઝાલેલા આહે. બસમધ્ये એકૂણ 54 લોક હોતે, ત્યાપૈકી આતાપર્યંત આપણ 42 લોક એમજેએમ હોસ્પિટલલા ઉપચારાંસાઠી હલવલેલે આહેત. ત્યાપ્રમાણે 3 લોક જે અત્યવસ્થ હોતે તે સરકારી હોસ્પિટલલા હલવલેલે આહેત. આની આતાપર્યંત યાચ્યામધ્ये એમજેએમ હોસ્પિટલલા 2 आणि सरकारी हॉस्पिटलला 3 अशा 5 लोकांची डेथ डॉक्टरांनी डिक्लेअर केलेली आहे. बाकीचे जे लोक आहेत त्यापैकी 7 ते 8 लोक जे आहेत त्यांची प्रकृती थोडीशी गंभीर आहे आणि बाकीचे लोक इतर लोक आहेत जे ते सेफ आहेत, त्यांच्यावर उपचार चालू आहे. सर ॲक्सिडेंट कसं झाला होता, कुठे किती खाली बस गेली होती? एक्सप्रेसवेवर ट्रॅक्टरला मागच्या बाजूने बस आदळून अपघात झालेला आहे आणि ती बस एक्सप्रेसवेच्या बाजूला दरीमध्ये कोलमडलेली आहे. त्याच्यामधून बस आपण बाहेर काढून त्यातले इतर जे जखमी आहेत त्यांना सुखरूप बाहेर काढून त्यांना उपचारासाठी पाठवलेलं. सर आषाढी एकादशी साठी चालले होते का? हो, हे सगळे लोक पंढरपूर या ठिकाणी आषाढी एकादशीसाठी चाललेले होते. हे प्रवासी कुठले होते आणि कोण आयोजक वगैरे होते त्यांच्याकडे काय काय? बहुतेक सारे प्रवासी हे डोंबिवली निळजे लोडा या भागातील रहिवासी होते.